સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારી વધારવાના હેતુથી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ થયો. આ અભિયાનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના સેક્ટર 7ની શાક માર્કેટ ખાતે શ્રમદાન કરી લોકોને શ્રમદાન કરવા પ્રોત્સાહિત કર્યા, સાથે શ્રેષ્ઠ સફાઈ મિત્રોને ઇનામ આપી રાશન કીટનું પણ વિતરણ કરાયું. શહેરીજનોને સ્વચ્છતા જાળવવા વધુ સજાગ કરવા વિવિધ મહાનગરપાલિકાઓ અને પાલિકાઓમાં શેરી નાટકનું આયોજન કરી નાટ્યાત્મક રીતે કચરાના વર્ગીકરણ સાથે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે સંદેશ અપાયો. સાપ્તાહિક થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં સફાઈ કર્મીઓ અને સ્વચ્છાગ્રહીઓ દ્વારા 998 ટન કચરો એકત્રિત કરી 955 ટન કચરાનો નિકાલ કરાયો. પર્યાવરણ રક્ષણ સાથે સ્વચ્છતા જાળવવા માટે વિવિધ ઉદ્યોગ એસોસિએશનના સહયોગથી શરૂ કરવામાં આવેલી ઝુંબેશને સકારાત્મક પ્રતિસાદ મળ્યો, જે અંતર્ગત કુલ 74,800 પ્લાસ્ટિકની બોટલ સામે 5,000 સ્ટીલની બોટલનું વિતરણ કરાયું. નવસારી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા નવતર અભિગમ અપનાવાયો. ગણેશોત્સવ દરમિયાન 16 ટન પૂજાપો એકત્રિત કરી તેને ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં નાખી 24 કલાકમાં જ ખાતરમાં પરિવર્તિત કરાયો. આ રીતે તમે પણ કમ્પોસ્ટિંગ કરી અને રોજિંદા જીવનમાં RRR ફોર્મ્યુલા અપનાવી આપણા શહેરોને સ્વચ્છ બનાવવા સહભાગી બની શકો છો. સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાવા QR કોડ સ્કેન કરો.